નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય ગણિતની સ્વઅધ્યયન પોથીનું ચેપ્ટર 9 માહિતીનું નિયમનનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. અને વિદ્યાર્થી મિત્રો, તમને ધોરણ 6 ના ગણિત અને વિજ્ઞાનના અન્ય સોલ્યુશનો પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેમાં પહેલું છે માહિતીને કોષ્ટક સ્વરૂપમાં દર્શાવતા નીચેના પૈકી કયું વિધાન 5 ને માહિતી રજૂ કરે છે? તો તેમાં આન્સર આવશે ડી, 4 ને આડો લીટો એ 5 જૂથ રજૂ કરે છે. બીજું જોઈએ, નીચેના પૈકી કયું 7 માહિતીનું જૂથ રજૂ કરે છે? તો 7 માહિતી રજૂ કરતું છે સી, આ આવૃત્તિ ચિહ્ન જે છે એ 7 માહિતી રજૂ કરે છે. આગળ જોઈએ ત્રીજું, 5 અથવા 5 થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા, તો અહીં જે માહિતી આપેલી છે તે આધારે જવાબ આવશે ડી, 17. આગળ જોઈએ વિકલ્પ માં 4 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ડી, 10. હવે અહીં એક વર્ગના 42 વિદ્યાર્થીઓના ફળની પસંદગીની માહિતી આપેલી છે. પ્રશ્ન જોઈએ, કયા બે ફળ વિદ્યાર્થીઓને સમાન સંખ્યામાં પસંદ કર્યા છે? તો બી અને જી. છઠ્ઠું, વિકલ્પ 5 ની માહિતી પ્રમાણે કયું ફળ સૌથી વધુ પસંદ છે? તો એ. 7, ચિત્ર આલેખ પરથી ધોરણ 6 ના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થાય? તો બી, 40, કારણ કે 1 સ્ટાર બરાબર 10 વિદ્યાર્થીઓ છે માટે. ખાલી જગ્યા, તો ખાલી જગ્યામાં આવશે માહિતી, એટલે એકત્રિત કરેલ અને અથવા તો આપેલ આંકડાઓનો સમૂહ. તો અહીં આવશે માહિતી. 9, આવૃત માહિતીને કોષ્ટક સ્વરૂપે ગોઠવવા આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ થાય. ચિત્ર આલેખ એ માહિતીને વસ્તુઓના ચિત્રો દ્વારા રજૂઆત છે. સ્તંભ આલેખમાં આડા કે ઊભા સ્તંભો દોરી શકાય. સ્તંભ આલેખમાં એક સરખી પહોળાઈના આડા કે ઊભા સ્તંભો દોરી શકાય જેને વચ્ચે સમાન અંતર હોય. 8 વખત મળેલા અવલોકનના આવૃત્તિ ચિહ્ન થશે આ રીતે 5નું એક જૂથ નેકા 3, આ રીતે આન્સર થશે. 14, હવે અહીં ફૂદડી છે, એક ફૂદડી 20 ફૂલ દર્શાવે છે, એટલે 60 ફૂલ થશે. 15, એક એકમ બરાબર 10 કરોડ, તો 6 એકમ બરાબર 60 કરોડ રજૂ કરે, અને 7.5 એકમની લંબાઈ હોય ત્યારે 75 કરોડ થાય. આગળ જોઈએ સૂચના મુજબ કરો, અહીં એક સર્વેમાં 50 દંપતીઓના બાળકોની સંખ્યા આપેલી છે. આપણે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી કોષ્ટક દોરવાનું છે. તો બાળકોની સંખ્યા, તો 0 હોય તેવા 3 દંપતિ છે, એટલે ચિહ્નો આવશે 3. 1 બાળક હોય તેવા દંપતિ 27. તમારે આ રીતે આવૃત્તિ ચિહ્ન 27 કરવાના થાય. અહીં આવશે 14, અને 4 બાળકો ધરાવતા દંપતિ આવશે 5. 2 કે તેથી વધુ બાળકો ધરાવતા દંપતિ કેટલા છે? તો 20. આગળ જોઈએ વિદ્યાર્થીઓની પસંદગીની રમત આપેલી છે, તેના આધારે આપણે આવૃત્તિ કોષ્ટક તૈયાર કરવાનું છે. અહીં લખીશું રમતનું નામ, આવૃત્તિ ચિહ્ન અને સંખ્યા. જેટલી સંખ્યા હશે તે મુજબ તમારે આવૃત્તિ ચિહ્ન કરવાના રહેશે, અને 4 પછી 5મું આવૃત્તિ ચિહ્ન લીટો આ રીતે આડો થશે. તો 5 ને 5, 10 ને 3, 13. તો આ રીતે તમારે 9, 6, 8 અને 4 એ રીતે ચિહ્નો દોરવાના રહેશે. આગળ જોઈએ ધોરણ 6 ના વિદ્યાર્થીઓ શાળામાં નીચેની સામગ્રીઓમાંથી બનતી વિવિધ વસ્તુઓની સંખ્યા ગણવાનું કામ સોંપ્યું છે. તો આલેખના આધારે પ્રશ્ન જોઈએ, કઈ સામગ્રીમાંથી સૌથી વધુ વસ્તુઓ બનાવેલી છે? તો ધાતુ, કારણ કે ધાતુમાં તમે જોઈ શકો છો વધારે બોક્સ છે, અને એક બોક્સમાં કેટલી વસ્તુઓ છે? 20. કઈ સામગ્રીમાંથી ઓછી વસ્તુ બનાવેલી છે? તો રબર. ધાતુમાંથી બનાવેલ વસ્તુ કરતા અડધી વસ્તુઓ કઈ સામગ્રીમાંથી બનાવી છે? તો રબર. અને વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ કુલ વસ્તુઓ છે 180. છત્તીસગઢ રાજ્યના કેટલાક જિલ્લાઓના વિસ્તાર ચિત્ર આલેખ તમે જોઈ શકો છો. અહીં એક રાઉન્ડ બરાબર આપણે 1000 ચોરસ કિમી સમજવાનું છે. તો કેરી કોરિયા જિલ્લાનો વિસ્તાર શું છે? તો 6000 ચોરસ કિમી. કયા બે જિલ્લાના વિસ્તાર સમાન છે? તો રાયગઢ અને જસપુર. 5000 ચોરસ કિમીથી વધુ વિસ્તારવાળા જિલ્લાઓની સંખ્યા છે 4. આગળ આન્સર જોઈએ, દુકાનદાર દ્વારા અઠવાડિયાના 6 દિવસોમાં ઠંડા પીણાની બોટલના વેચાણના આંકડા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તેના આધારે ચિત્ર આલેખ તૈયાર કરવાનો છે. તો અહીં આપણે 1 રાઉન્ડ બરાબર 50 બોટલ લીધેલી છે. તો સોમવારે 350 બોટલનું વેચાણ કર્યું છે, એટલે આપણે આવા 7 રાઉન્ડ દોરવાના થાય, 7 મીંડા દોરવાના. મંગળવારે 200, બુધવારે 300, ગુરુવારે 250, શુક્રવારે 100 અને સોમવારે 150. આ રીતે આપણે ચિત્ર આલેખ સ્વરૂપે પણ દર્શાવી શકીએ. આગળ છે એક કંપનીનો વાર્ષિક ખર્ચ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. 10 લાખ દર્શાવતા યોગ્ય ચિહ્નો ઉપયોગ કરી ચિત્ર આલેખ દોરો. તો અહીં વસ્તુ છે કર્મચારી પગાર અને ખર્ચ લાખમાં આપેલો છે, અને આપણે 1 રાઉન્ડ બરાબર 10 લાખ લીધેલા છે. તો કર્મચારીનો પગાર છે 65 લાખ.
વિદ્યાર્થી મિત્રો, કર્મચારીનો પગાર 65 લાખ છે, એટલે અહીં તમે જે છેલ્લો મિંડો છે તે તમે અડધું કરી દેજો, જેથી 65 થઈ જાય. પછી એવી રીતે મશીનની ખરીદી 85, એમાં પણ આપણે જે છેલ્લું શૂન્ય છે એને અડધું કરી દેશું, એટલે એટલે થઈ જશે 80 ને 5, 85. જ્યાં 5 છે 15 અને 25, તો વીજળી અને પરિવહન. તો વીજળી અને પરિવહનમાં પણ તમે છેલ્લે જે છે એ તમે જે ચિહ્ન છે અડધું દોરજો, જેથી 5 લાખનો હિસાબ મળે. આગળ છે રસોઈ માટે વિવિધ બળતણનો ઉપયોગ કરતા ઘરની સંખ્યા 100માંથી દર્શાવતું સ્તંભ આલેખ આપેલ છે. પ્રશ્નના ઉત્તર આપો. પ્રમાણમાપ છે 1 એકમ, લંબાઈ બરાબર 5 ઘર. સૌથી વધુ ઘરમાં વપરાતું બળતણ LPG. બળતણ તરીકે કોલસાનો ઉપયોગ કરતા ઘરની સંખ્યા 10. ધારો કે શહેરમાં કુલ ઘરની સંખ્યા 1 લાખ છે, તો આલેખ મુજબ વીજળી વપરાશ કરતા ઘરની સંખ્યાનું અનુમાન થશે 5000. આગળ જોઈએ, અહીં તમને ભારતના કેટલાક નેશનલ હાઈવેની અંદાજિત કિલોમીટર દર્શાવતો સ્તંભાલેખ આપેલો છે. સૌથી લાંબો નેશનલ હાઈવે કયો છે? તો NH2, એટલે કે NH2 જે છે સૌથી લાંબો છે. સૌથી ટૂંકો હાઈવે છે NH10. નેશનલ હાઈવે 9ની લંબાઈ કેટલી છે? તો 900 કિલોમીટર. નેશનલ હાઈવે 10 કરતા 3 ગણી લંબાઈ ધરાવતો નેશનલ હાઈવે છે NH3. આગળ છે, ભારતની કેટલીક નદીઓની લંબાઈ અહીં દર્શાવેલી છે તેના આધારે સ્તંભાલેખ રચવાનો છે. તો અહીં પ્રમાણમાં વાય અક્ષ પર 2 સેમી બરાબર 400 કિલોમીટર દર્શાવેલું છે. તારે તમારે સ્તંભાલેખ દોરવાનો રહેશે. અહીં તમારે નદીના નામ લખવાના જે તમને અહીં કોષ્ટકમાં આપેલા છે. અહીં વાય અક્ષ પર પ્રમાણમાં 400, 800, 1200, 1600, 2000, 2400, 2800, 3000 આ રીતે. પછી જેટલું કિલોમીટર લંબાઈ હશે એ લંબાઈ મુજબ તમારે આ રીતે સ્તંભાલેખની લંબાઈ દોરવાની થશે. આગળ જોઈએ 25, એમાં પણ સ્તંભાલેખ દોરવાનો છે. શાળાનો પ્રકાર છે અને પ્રમાણમાં વાય અક્ષ પર આપણે 2 સેમી બરાબર 10000 લીધેલા છે. અહીં લખીશું શાળાનું નામ, પ્રાથમિક, ઉચ્ચતર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક. અને અહીં આપણે 0, 10, 20, 30, 40, 50 એ રીતે આપણે માપ લખવાના છે. તો આ રીતે તમારે સ્તંભાલેખ દોરવાનો થશે. આગળ જોઈએ પ્રશ્ન 1, માહિતીના કોષ્ટક સ્વરૂપમાં રજૂ કરતા આન્સર આવશે D. બીજું, તેમાં આન્સર આવશે C, ગુજરાતી. 3, આન્સર આવશે C, 4000. 4, જેમાં આન્સર આવશે 2250. અને 5નો આન્સર આવશે 250 થી ઓછા. આગળ જોઈએ 6, સૂચના મુજબ કરો. અહીં 30 વિદ્યાર્થીઓના વર્ગમાં એક પરીક્ષાના વિદ્યાર્થી મેળવેલ ગ્રેડ દર્શાવેલા છે. તો આવૃત્તિ ચિહ્ન આપણે દોરવાનું છે. તો મેળવેલ ગ્રેડ પહેલા લખીશું, આવૃત્તિ ચિહ્નો અને અંતે વિદ્યાર્થીઓની સંખ્યા. જેટલી સંખ્યા હશે એ મુજબ તમારે આ રીતે આવૃત્તિ ચિહ્નો દોરવાના થશે. આગળ છે, 6 થી 8ના વિદ્યાર્થીઓના પ્રિય વિષય અંગે સર્વે કરવામાં આવ્યો છે. તેના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ. કયા વિષયમાં વિદ્યાર્થીઓ સૌથી વધુ પ્રિય છે? તો હિન્દી. કેટલા વિદ્યાર્થીઓને ગણિત ગમે છે? 175. અને ગણિત અને વિજ્ઞાન સિવાયના વિષય પ્રિય હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 425. અહીં એક શહેરના 5 ભાષાના બહાર પાડવામાં આવતા વર્તમાન પત્રોની સંખ્યા છે. તો ચિત્ર આલેખ દોરવાનો છે. આપણે 1 ચોરસ બરાબર 1000 વર્તમાન પત્ર લીધેલ છે. તો તમે જોઈ શકો છો, અંગ્રેજી 5000, હિન્દી 8500 છે. એટલે અહીં જે છેલ્લું છે ચોરસ એ તમે અડધું કરી દેજો, જેથી 500 થઈ જાય. 8000 અહીં તમારે અડધું દોરવાનું રહેશે. પછી તમિલ, તમિલ જે છે ખાલી 500 છે, એટલે અહીં આપણે આખું લંબચોરસ ન દોરતા અડધું લંબચોરસ અહીં તમારે દોરવાનું રહેશે. પંજાબી 2500 છે, તો અહીં પણ તમારે 1, 2, 2000 અને જે ત્રીજું છે એ અડધું દોરવાનું રહેશે, જ્યારે આ બે દોરવાના રહેશે નહીં. ગુજરાતી 1000, એટલે આપણે આ રીતે 1 ચોરસ દોરીએ એટલે ચાલે. આગળ જોઈએ, શહેરને વિવિધ બેંકોના ATMની સંખ્યા દર્શાવતું છે. તેના આધારે આપણે સ્તંભાલેખ દોરવાનો છે. અને પ્રમાણમાં લીધેલું છે વાય એક્સ બરાબર 2 સેમી બરાબર 5 ATM. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, અહીં બેંકના નામ છે, બેંક ઓફ બરોડા, દેના બેંક, બેંક ઓફ ઇન્ડિયા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. અને પ્રમાણમાપ છે 0, 5, 10, 15, 20, 25, 35, 40 આ રીતે. ત્યારે તમારે સ્તંભાલેખ દોરવાનો રહેશે. 10માં જેમાં આન્સર આવશે, વિદ્યાર્થીઓને સ્તંભાલેખનો આપેલો છે, એમાં એમાં આન્સર આવશે 1300, બીમાં 300, સીમાં 7 નંબર અને ડીમાં 8 નંબર જવાબ થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 6 વિષય ગણિતના સ્વ અધ્યયન પોથીના ચેપ્ટર 9નું સંપૂર્ણ સોલ્યુશન
પૂર્ણ કરીએ છીએ અને સોલ્યુશનો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે, ત્યાં જઈને પણ તમે સોલ્યુશનો જોઈ શકો છો.